હેલો ફ્રેન્ડ્સ વેરી વોર્મ વેલકમ ટુ એલ કે એકેડમી એવરી વન ઓફ યુ ઇઝ સેફ એન્ડ ડુઈંગ વેલ એટ યોર હોમ તો આજે આપણે કન્ટિન્યુ કરીશું આપણા જે કરંટ અફેર્સના જે બાકીના ટોપિક્સ છે જુલાઈ મહિનાના એને સાથે આપણે આગળ વધીશું અને આઈ હોપ કે તમે આગળના જેટલા પણ લેક્ચર્સ તમને પ્રોવાઈડ કરાવવામાં આવ્યા છે એ બધા જ લેક્ચર્સ તમે જોયા છે અને દેટ હેઝ બિન નોટેડ ઇન યોર નોટ્સ વાય આઈ એમ સેઈંગ ધીસ બિકોઝ ઘણા બધા જે ટોપિક હવે આજે આપણે ભણવાના છે તે લાસ્ટ ઓર લાસ્ટ ટુ લા લાસ્ટ લેક્ચર્સના અથવા તો બીજા પ્રીવિયસ લેક્ચર્સના અપડેટેડ ન્યૂઝ હશે ઓકે સો ચાલો પહેલો જે આપણો આજનો ટોપિક છે તે છે ઇન્ડિયા રિજેક્ટ્સ ઓઆઈસીઝ પ્રપોઝલ એટલે કે ઇન્ડિયાએ ઓઆઈસીનું જે પ્રપોઝલ હતું ઓઆઈસીનો જે પ્રસ્તાવ હતો તેને શું કરી દીધું છે રિજેક્ટ કરી દીધું છે નકારી દીધું છે હવે શું છે આ ઓઆઈસી એનો પ્રસ્તાવ શું છે ઇન્ડિયા અને ઓઆઇસી વચ્ચે શું સંબંધો છે અને ઇન્ડિયાએ શા માટે આ પ્રસ્તાવને નકારી દીધો છે આટલી વસ્તુઓ આપણે આ ટોપિકમાં જોવાની છે બરાબર તો તાજેતરમાં વિદેશ મંત્રાલયે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંવાદમાં મદદ કરવાના હેતુથી ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોપરેશનના પ્રસ્તાવને નકારી દીધો છે તો ચાલો પહેલી વાત તો આપણને એ ખબર પડી કે ઓઆઈસી એટલે શું છે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોપરેશન તો જુઓ મિત્રો એ વાત યાદ રાખી લો કે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોપરેશન એ મુસ્લિમ બહુલ દેશોનો સમૂહ છે જે દેશોમાં મુસ્લિમોની સંખ્યા મેજોરિટીમાં છે અથવા તો એવા દેશો કે જે લોકો મુસ્લિમ કાયદાઓ પર ચાલે છે એ દેશો દ્વારા આ સંગઠન બનાવવામાં આવ્યું છે અને એ દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટામાં મોટું આંતરરાજ્ય સંગઠન છે પ્રથમ નંબરે કોણ છે યુનાઇટેડ નેશન્સ સંયુક્ત રાષ્ટ્રસંઘ ત્યારબાદનું જો કોઈ મોટામાં મોટું સંગઠન હોય તો તે છે ઓઆઈસી હવે એ લોકોએ એક પ્રસ્તાવ મૂકેલો હતો ભારત સામે પાકિસ્તાનના કહેવા પર કે ભાઈ ભારત અને પાકિસ્તાનના મુદ્દે જે વિવાદ ચાલે છે એને સોલ્વ કરવા માટે ઓઆઈસી મીડિયેટર તરીકે કામ કરશે પરંતુ ભારતે તરત જ આ પ્રસ્તાવને શું કરી દીધું છે નકારી દીધું છે કારણ કે ભારત આગળ ઘણીવાર પોતાની જે નીતિ છે તે નક્કી કરી ચૂક્યું છે કે ભારત અને પાકિસ્તાનના સંબંધો બાયલેટરલ રિલેશન છે દ્વિપક્ષીય સંબંધો છે એટલે બંને દેશો વચ્ચે કોઈ ત્રીજાની હાજરીને સ્વીકારશે નહીં ભારત તરફથી આ જે સ્ટેન્ડ છે તે નક્કી છે આ અગાઉ ડિસેમ્બર બે હજાર વીસમાં પણ ભારતે ઓઆઈસી દ્વારા તેની કાશ્મીર નીતિની ટીકાને નકારી કાઢી હતી બરાબર શું છે ઓઆઈસી અત્યારે જ આપણે ચર્ચા કરી કે સત્તાવન રાજ્યોની સદસ્યતાવાળી એટલે કે સત્તાવન દેશો ઓઆઈસીના સદસ્યો છે સત્તાવન રાજ્યોની સદસ્યતાવાળી ઓઆઈસી એ સંયુક્ત રાષ્ટ્ર પછી તે બીજી સૌથી મોટી આંતર સંસ્કારી આંતર સરકારી સંસ્થા છે ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે તે મુસ્લિમ વિશ્વનો સામૂહિક અવાજ છે તે વિશ્વના વિવિધ લોકોમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુમેળને પ્રોત્સાહન આપવાની ભાવનામાં મુસ્લિમ વિશ્વના હિતોની સુરક્ષા અને સલામતી માટેના પ્રયત્નો કરે છે તો દુનિયાભરના મુસ્લિમોનું હિત જળવાઈ રહે તે માટેના પ્રયત્નો ઓઆઈસીની બેઠકોમાં કરવામાં આવે છે ભારત ઓઆઈસીનું સદસ્ય નથી જો ભારતની લગભગ વીસથી પચીસ કરોડ જેટલી જનતા જે છે તે મુસલમાનોની છે જે દુનિયાના ઘણા બધા મુસ્લિમ બહુલ દેશો કરતાં પણ આ સંખ્યા વધારે છે છતાં પણ ભારત ઓઆઈસીનો સદસ્ય નથી તેની સ્થાપના ઐતિહાસિક સમિટના નિર્ણય પર કરવામાં આવી હતી જે સપ્ટેમ્બર ઓગણીસો ને અગ્ન સિત્તેરમાં મોરોક્કો કિંગડમના રાબાત નામના શહેરમાં યોજાયેલી તો રાબાત નામના શહેરમાં નાઇન્ટીન સિક્સટી નાઇનમાં એ ડિસાઇડ કરવામાં આવેલું કે ભાઈ આપણે મુસ્લિમ વિશ્વનો અવાજ બનવાની જરૂર છે ને એ માટે ઓઆઈસીની સ્થાપના કરવામાં આવેલી જેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે જેનું મુખ્ય મથક આવેલું છે જદ્દા સાઉદી અરેબિયામાં બરાબર તો નકશા પર તમને જેટલા પણ લાલ રંગના દેશો દેખાય છે બરાબર લાલ રંગે રંગાયેલા જે દેશો છે તે બધા જ મુસ્લિમ બહુલ દેશો છે ત્યાં ત્યાંનો જે મુખ્ય ધર્મ છે તે કયો છે મુસ ઇસ્લામ છે અને આ દેશોનો સમૂહ છે તે ઓઆઈસી છે બરાબર ઓઆઈસી શું છે તો ઓર્ગેનાઇઝેશન ઓફ ધી ઇસ્લામિક કોર્પોરેશન સ્થાપના થઈ એની થયેલી નાઇન્ટીન સિક્સટી નાઇનમાં જે સભ્યોએ એની સ્થાપના કરેલી એ સભ્યોની સંખ્યા છે ત્રીસ અને જે અત્યારે મેમ્બર કન્ટ્રીઝ છે તેમની સંખ્યા છે ફિફ્ટી સેવન બરાબર અને કઈ કઈ મુખ્ય એજન્સી એજન્સીઝ છે ઓઆઈસીમાં જે અલગ અલગ નિર્ણયો લેતી હોય છે મુસ્લિમ સમાજને લગતા તો એ છે કાઉન્સિલ ઓફ ફોરેન મિનિસ્ટર્સ જનરલ સેક્રેટરીએટ ઇસ્લામિક સમિટ અને અલ કોર્સ કમિટી બરાબર તો આ કમિટી અલગ અલગ જે પ્લેટફોર્મ્સ છે તેના આધારે અલગ અલગ ટાઈપના નિર્ણયો લેવામાં આવે છે હવે ઓઆઈસીનું શું સ્ટેન્ડ છે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે બેઠક ગોઠવવાની ઓફર કરી છે કોણે ઓઆઈસીએ બરાબર તો વિદેશ પ્રધાનોની ઓઆઈસી કાઉન્સિલના ઠરાવોને અનુલક્ષીને જમ્મુ કાશ્મીરમાં એક પ્રતિનિધિ મંડળ મોકલવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે તો આપણને ખબર છે કે જ્યારથી સેવન્થ ઓફ ઓગસ્ટ ટ્વેન્ટી નાઇન્ટીનથી જ્યારે જમ્મુ કાશ્મીરને યુનિયન ટેરિટરીમાં બદલવામાં આવ્યું છે ત્યારથી પાકિસ્તાન અને વિશ્વના બીજા બે ચાર જે દેશો છે તે લોકોને ગમ્યું નથી કે ભાઈ પાકી જમ્મુ કાશ્મીર જે છે તે તો બાયલેટરલ મુદ્દો હતો ભારત અને પાકિસ્તાને ચર્ચા કરીને એનો નિર્ણય લેવાનો હતો તો કઈ રીતે પાકિસ્તાને પોતાના ભારતે પોતાના સંવિધાનને આધારે એના પર નિર્ણયો આટલો મોટો નિર્ણય લઈ લીધો બરાબર તો આ જ મુદ્દાને લઈને પાકિસ્તાન છેલ્લા બે વર્ષથી અલગ અલગ દેશો પાસે સપોર્ટ માગે છે અને છેલ્લે ઓઆઈસીએ એમ કીધું છે કે ભાઈ ચાલો જમ્મુ કાશ્મીરમાં જમ્મુ કાશ્મીરના મુદ્દે અમે મધ્યસ્થતા કરવા તૈયાર છે આ પહેલાં અમેરિકા પણ આ ઓફર કરી ચૂક્યું છે કે ભાઈ જમ્મુ અને કાશ્મીરનો ઇસ્યુ અમેરિકા સોલ્વ કરી શકે છે પણ ભારતે અમેરિકા જેવા કન્ટ્રીને પણ ના પાડી દીધી છે કે અમારે કોઈની પણ મધ્યસ્થતાની અહીંયા જરૂર નથી બીજી વાર આપણે એ જ સેમ વાત ઓઆઈસી માટે દોહરાવી છે ઓઆઈસી માટે રિપીટ કરી છે બરાબર જ્યારે મધ્યસ્થતાની વાત નકારી કાઢી છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં ઓઆઈસીનું પ્રતિનિધિમંડળ મોકલવાની વાત તો સંપૂર્ણપણે નકારી જ દેવામાં આવી છે એ વાતનો તો વિચાર પણ શક્ય નથી પશ્ચિમ એશિયામાં અને સાઉદી અરેબિયામાં સંયુક્ત આરબ અમીરાત બહેરીન કતાર ઇન્ડોનેશિયા અને બાંગ્લાદેશ સહિતના કેટલાક ઇસ્લામિક સંગઠનમાં ભારતના નાટકીય રીતે સુધરેલા સંબંધોની પૃષ્ઠભૂમિ સામે પાકિસ્તાને વારંવાર ઓઆઈસી પર કાશ્મીર મુદ્દો ઉઠાવવાની માંગ કરી છે તો જુઓ ટ્વેન્ટી ફોર્ટીન પછી આપણે જે ઉપર જે નામ લીધા બરાબર સાઉદી અરેબિયા છે યુનાઇટેડ આરબ અમીરાત છે એટલે કે યુ છે બહેરીન છે કતાર છે ઇન્ડોનેશિયા છે આ બધા દેશો સાથે આપણા સંબંધો સ્ટ્રોંગ કરતાં પણ સ્ટ્રોંગર થતા ગયા છે બરાબર દિવસે ને દિવસે મજબૂત થતા જાય છે મિડલ ઈસ્ટના ઘણા બધા દેશોમાં આપણે સ્વામિનારાયણ અને હિન્દુ ધર્મના બીજા મંદિરો ઓપન કરવાની આપણને પરવાનગી મળી છે બરાબર તો આપણા આ સંબંધો જે ધીરે ધીરે ઓપન સ્ટ્રોંગ થતા જાય છે એનો હવાલો આપીને પાકિસ્તાને એમ કીધું છે કે ભાઈ અમારા હિતોની અહીંયા રક્ષા થતી નથી ભારતે શું જવાબ આપ્યો છે તો ઓઆઈસીએ ધ્યાન રાખવું જોઈએ કે તેમના પ્લેટફોર્મને ભારતના આંતરિક બાબતોમાં દખલ કરવા અથવા પક્ષપાતી અને એકતરફી ઠરાવો દ્વારા ભારત વિરોધી પ્રચાર માટે પાકિસ્તાન જેવા સ્વાર્થ હિતો દ્વારા બલટાવવામાં આવતું નથી બરાબર ભારત ઓઆઈસીને એવો સંદેશ આપવા માગે છે કે ભાઈ તમારા સંગઠનની સ્થાપના જેના માટે થયેલી છે તમે તેની ફિકર કરો તમારે ભારતના આંતરિક મામલાઓમાં પડવાની જરૂર નથી પાકિસ્તાનને જો ઇસ્યુ હશે જમ્મુ કાશ્મીરને લઈને તો પાકિસ્તાનને અમારી સાથે ડાયરેક્ટલી વાત કરવી જોઈએ અમે કોઈ ત્રીજી પાર્ટીની થર્ડ પાર્ટીની મધ્યસ્થતા સ્વીકારવાના નથી આ ચોખ્ખો જવાબ ભારત તરફથી આપી દેવામાં આવ્યો છે ભારત અને ઓઆઈસી વચ્ચે કેવા સંબંધો છે તો જો ભારત અને ઓઆઈસી વચ્ચેના સંબંધો ઘણા જ ફોર્મલ છે તો એક સંગઠન તરીકે કેવા સંબંધો છે ભારત અને ઓઆઈસી વચ્ચે તો બે હજાર અઢારમાં વિદેશ પ્રધાનોની સમિટ હતી અત્યારે જ આપણે આગળ જોયું કે કાઉન્સિલ ઓફ ફોરેન મિનિસ્ટર્સનું જે પ્લેટફોર્મ હતું તો તેમાં આપણને બે હજાર અઢારમાં એવું નક્કી કરવામાં આવ્યું બાંગ્લાદેશ તરફથી એવું સૂચન કરવામાં આવ્યું કે ભાઈ વિશ્વના દસ ટકા વધારે મુસ્લિમો જો ભારતમાં રહેતા હોય તો ભારત ના મુસ્લિમોનો અવાજ બનવા માટે પણ ભારતને આપણે ઓબ્ઝર્વર તરીકે એટલે કે નિરીક્ષક દેશ તરીકેનો દરજ્જો આપવો જોઈએ બરાબર આ સૂચન થયું પિસ્તાળીસમી સમિટમાં પરંતુ પાકિસ્તાને આ પ્રસ્તાવનો શું કર્યો વિરોધ કરેલો બરાબર બે હજાર ઓગણીસમાં ભારતે ઓઆઈસીના વિદેશ પ્રધાનોની બેઠકમાં એક ગેસ્ટ ઓફ ઓનર તરીકે પોતાનો પ્રથમ દેખાવ કર્યો હતો જો આટલા વર્ષોની સ્થાપનામાં પ્રથમવાર ભારતને ગેસ્ટ ઓફ ઓનર તરીકે બરાબર ભારતના વિદેશ પ્રધાન તરીકે ભારતના રિપ્રેઝેન્ટેટ રિપ્રેઝન્ટેટિવ તરીકે સુષ્મા સ્વરાજને આ સમિટમાં બોલાવવામાં આવેલા અને સુષ્મા સ્વરાજે બહુ ગ્રેશિયસલી એમાં હાજરી આપેલી બરાબર ને ભારતનો પક્ષ મુકેલો અને ભારતના મુસ્લિમોનો પક્ષ મુકેલો બરાબર આ પ્રથમ વખતના આમંત્રણને ભારત માટે રાજદ્વારી વિજય તરીકે જોવામાં આવે છે ખાસ કરીને પુલવામા હુમલા બાદ પાકિસ્તાન સાથેના તણાવભરા સમય તો જો પાકિસ્તાન સાથે આપણો જે નીતિઓ હતી તે હવે બહુ સ્ટ્રોંગ છે આપણા જે ડાયલોગ્સ હતા તે બધા જ ડાયલોગને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે કેમ કારણ કે પહેલાં ઉરી અટેક થયો ત્યારબાદ પુલવામા એટેક થયો તો આ અટેક્સને લીધે ભારત એક નવી નીતિ બનાવી છે પાકિસ્તાનને લઈને કે ટેરર એન્ડ ટોક્સ કેન નોટ ગો ટુગેધર આપણે એફએટીએફની વાત કરીએ તો એફએટીએફના ભારતનો બહુ પ્રયત્ન છે કે ભાઈ પોતાની ઇન્ફ્લુઅન્સનો ઉપયોગ કરીને પાકિસ્તાનને બ્લેકલિસ્ટમાં મૂકી દેવામાં આવે જેથી કરીને એનું આંતરરાષ્ટ્રીય ફંડિંગ બંધ થઈ જાય બરાબર તો આ જ પ્રકારનો પ્રયત્ન ભારત અન્ય પ્લેટફોર્મ્સમાં પણ કરે છે કે ભાઈ પાકિસ્તાનને કોઈ રીતે એકલું અટુલું પાડી દેવાય તો ભારતની બહુ મોટી રાજદ્વારી જીત તરીકે એને જોવામાં આવશે અને વિશ્વના મોટા મોટા દેશો ભારત સામે ભારતનું જે ઇન્ફ્લુઅન્સ છે તેને માનશે કેમ કારણ કે ભારતે આતંકવાદને સામે પાકિસ્તાનને હરાવી દીધું છે બરાબર પરંતુ આજે સૂચન હતું કે ભાઈ ભારતને ઓબ્ઝર્વરનો દરજ્જો મળવો જોઈએ એને પાકિસ્તાને સ્ટેટવે શું કરી દીધું છે નકારી દીધું છે જ્યારે વિદેશ પ્રધાનોની બેઠકમાં સુષ્મા સ્વરાજે હિસ્સો લીધેલો ત્યારે પણ પાકિસ્તાને ઘણો વિરોધ કરેલો કે જે આપણું સદસ્ય નથી આપણા સંગઠનનું સદસ્ય નથી એના વિદેશ પ્રધાનને અહીંયા બોલાવવા જોઈએ નહીં બરાબર પણ આપણા જે પર્સનલ રિલેશન છે અન્ય દેશો સાથેના બરાબર સાઉદી અરેબિયા યુ બેહરીન અથવા બાંગ્લાદેશ તો આ બધા દેશો સાથે આપણા જે સંબંધો છે તે ઘણા સ્ટ્રોંગ છે અને કોઈ પણ દેશ ઓઆઈસી કે કાશ્મીરના મુદ્દાને લઈને ભારત સાથે પોતાના સંબંધો બગાડવા માંગતું નથી બરાબર તો ઓઆઈસી દ્વારા ભારતની નીતિઓની ક્યારે ક્યારે ટીકા કરવામાં આવી છે તો પહેલી ટીકા ક્યારે કરેલી જમ્મુ કાશ્મીરને લઈને તો જમ્મુ કાશ્મીર સામાન્ય રીતે કાશ્મીર અંગે પાકિસ્તાનના વલણનું સમર્થન કરે છે બરાબર ઓઆઈસી જનરલી પાકિસ્તાનને સપોર્ટ કરે છે કે ભાઈ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની વાત સાંભળવી જોઈએ બે હજાર અઢારમાં ઓઆઈસીની જનરલ સચિવાલયે ભારતીય કબજા હેઠળના કાશ્મીરમાં ભારતીય સૈન્ય દ્વારા નિર્દોષ કાશ્મીરીઓની હત્યાની કડક નિંદા કરી હતી પીઓકેમાં જે થતું હોય તે ચાલે આ ઓઆઈસીને પણ ઇન્ડિયા ઓક્યુપાઈડ કાશ્મીરમાં એની નીતિની નિંદા કરવામાં આવી તેમાં આતંકવાદી કૃત્ય તરીકે પ્રદર્શનકારો પર સીધા ગોળીબારનું વર્ણન કરવામાં આવ્યું હતું અને કાશ્મીરના સંઘર્ષના ન્યાયી અને કાયમી સમાધાન સુધી પહોંચવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય તેની ભૂમિકા નિભાવવા હાકલ કરેલી બરાબર પણ ભારતે ચોખ્ખું કહી દીધું છે કે ભાઈ અમને થર્ડ પાર્ટીની જરૂર નથી નાગરિકત્વ સુધારો અધિનિયમ બરાબર સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ જ્યારે લાવવામાં આવ્યો બે હજાર ઓગણીસમાં ત્યારે પણ એની નિંદા કરવામાં આવેલી કે ભાઈ આ ભારતના મુસ્લિમોને બહુ હેરાન કરશે આ કાયદો અને સુપ્રીમ કોર્ટના બાબરી મસ્જિદના ચુકાદા અંગે ઓઆઈસીએ ભારત સરકારની આલોચના કરી છે જો સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો જેમાં સરકારનું ઇન્ટરફિયરન્સ નહીં હોય તેમાં પણ ઓઆઈસી દ્વારા એની નિંદા કરવામાં આવી છે ઓઆઈસીએ ભારત સરકારની ભારતમાં વધતી જતી ઇસ્લામો ફોબિયા તરીકે એની પણ ટીકા કરી છે તો આપણને ખબર છે કે બે 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 હજાર ચૌદથી જ્યારથી નરેન્દ્ર મોદી સરકાર આવી છે ત્યારથી ઇસ્લામો ફોબિયાના નામ પર લોકોને ડરાવવામાં આવે છે તો પાકિસ્તાને એ મુદ્દાને ઓઆઈસીની બેઠકમાં પણ ઉઠાવ્યો છે ભારતે શું જવાબ આપ્યો છે તો ભારતે હંમેશા કહ્યું છે કે ભારતની આંતરિક મેટર્સમાં ભારતની આંતરિક બાબતોમાં ઓઆઈસીનું કોઈ સ્થાન નથી જેમાં જમ્મુ કાશ્મીર શાસિત શાસનનો સમાવેશ થાય છે જે ભારતનો એક અભિન્ન અને અવિભાજ્ય અંગ છે ઇન્ટિગ્રલ પાર્ટ છે જમ્મુ કાશ્મીર આપણો એટલે એમાં બીજો કોઈ પણ દેશ અમેરિકા હોય રશિયા હોય કે ચાઈના હોય એમાં કંઈ પણ બોલશે નહીં ભારત કોઈનું બોલેલું સ્વીકારશે નહીં અથવા તો કોઈની દરમિયાનગીરી સ્વીકારશે નહીં ઓઆઈસીના સભ્ય દેશો સાથે ભારતના સંબંધો કેવા છે વ્યક્તિગત રીતે ભારત લગભગ તમામ સદસ્ય દેશો સાથે સારા સંબંધો ધરાવે છે યુ એ અને સાઉદી અરેબિયા સાથેના સંબંધોમાં ખાસ કરીને તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર સુધારો થયો છે બે હજાર ચૌદ પછી મિડલ ઇસ્ટ સાથેના જે આપણા સંબંધો છે મિડલ ઇસ્ટના દરેક દેશો સાથેના આપણા સંબંધો કેવા બન્યા છે સ્ટ્રોંગ બન્યા છે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ બે હજાર સત્તરમાં અડસઠમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં વિશેષ મુખ્ય મહેમાન હતા ઓઆઈસીમાં ભારતના બે નજીકના પાડોશીઓ બાંગ્લાદેશ અને માલદીવ્સ સામેલ છે હવે જો બાંગ્લાદેશ અને માલદીવ્સ સાર્કમાં પણ આપણા સદસ્યો છે બાંગ્લાદેશ બિમસ્ટેકમાં આપણી સાથે મેમ્બર છે તો બાંગ્લાદેશ અને ભારતના સંબંધો તો તો એ સંબંધોની ઊંચાઈએ છે બરાબર બહુ ઊંચાઈ આપણા સંબંધો પહોંચી ગયા છે અને બાંગ્લાદેશ નથી ઈચ્છતું કે ભાઈ જમ્મુ કાશ્મીર જેવા મુદ્દાને લઈને જેની સાથે બાંગ્લાદેશને ખરેખર કોઈ લેવા દેવા નથી તો એને લઈને ભારત સાથેના સંબંધો બગડે બરાબર તો ભારતીય રાજદ્વારીઓ કહે છે કે બંને દેશો ખાનગી રીતે કબૂલ કરે છે કે તેઓ કાશ્મીર પર ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોને વધુ જટિલ બનાવવા માંગતા નથી એટલે ભલે ઓઆઈસીમાં સામૂહિક રીતે એમણે કીધું હોય કે ભાઈ જમ્મુ કાશ્મીરમાં ધ્યાન આપવાની જરૂર છે પણ પર્સનલી એમણે ભારતને કીધું છે કે ભાઈ અમે અમને પર્સનલી કોઈ મતલબ નથી કે જમ્મુ કાશ્મીરને લઈને આપણા સંબંધોને વધારે કોમ્પ્લેક્ષ આપણે બનાવીએ બરાબર એટલે એ લોકો આપણા ઇન્ટરનલ મેટર્સમાં દરમિયાનગીરી કરતા નથી બરાબર તો આપણે આ વસ્તુ યાદ રાખવાની નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે પણ ઇન્ટરનેશનલ રિલેશનને લઈને છે અને એ છે ઇન્ડિયા નેપાલ રેલ સર્વિસીસ અગ્રીમેન્ટ આર એસ એ જેને કહેવાય છે બરાબર તો નેપાળને લઈને એક બીજા બહુ અગત્યના સમાચાર છે અને એ છે કે નેપાળમાં જે પ્રાઇમ મિનિસ્ટર છે તે બદલવામાં આવ્યા છે આની આગળની જે ગવર્મેન્ટ હતી તે બહુમત નથી સાબિત કરી શકી અને એટલા માટે ત્યાં નવી ગવર્મેન્ટ બની છે અને નવી ગવર્મેન્ટના જે પ્રાઇમ મિનિસ્ટર છે તે છે શેર બહાદુર દેવબા બરાબર અને આગળના જે પ્રાઇમ મિનિસ્ટર હતા તે હતા કેપી શર્મા ઓલી ભારત અને નેપાળે ભારત નેપાળ રેલ સેવાઓ કરાર એટલે કે રેલવે ઇન્ડિયા નેપાળ રેલ સર્વિસીસ અગ્રીમેન્ટના લેટર ઓફ એક્સચેન્જ પર હસ્તાક્ષર કર્યા છે જો બેસિકલી શું છે કે નેપાળ ઇઝ અ લેન્ડલોકડ કન્ટ્રી નેપાળ ત્રણ બાજુથી ભારત દ્વારા ઘેરાયેલું છે જમીનના માર્ગે અને ઉત્તરની બાજુએ તિબેટથી ઘેરાયેલું છે તો નેપાળે જ્યારે ઇન્ટરનેશનલી અન્ય કોઈ દેશોથી જ્યારે કોઈ સામાન મંગાવે છે તો એની પાસે માત્ર એક રસ્તો છે કે ભારતના બંદરો સુધી એ સામાનને મંગાવવામાં આવે અને ભારતના બંદરો દ્વારા જમીન માર્ગે અથવા તો રેલ માર્ગે એ સામાનને નેપાળની બોર્ડર સુધી પહોંચાડવામાં આવે અને પછી એને નેપાળમાં એન્ટર કરાવવામાં આવે બરાબર તો કેમ કે રોડ માર્ગ નેપાળને ઘણો મોંઘો પડે છે બરાબર રોડ માર્ગમાં સમય પણ વધારે જાય થી જો સામાન લઈ જવામાં આવે અને મોંઘું પણ પડે એટલે નેપાળે રેલ સર્વિસ અગ્રીમેન્ટની શરૂઆત કરી છે કે જેથી ભારતીય રેલવેનો ઉપયોગ કરીને નેપાળ પોતાના જે કન્ટેનર્સ છે એને નેપાળની બોર્ડર સુધી પહોંચાડી શકે સો ભારત અને નેપાળે આરએસએ પર લેટર ઓફ એક્સચેન્જ પર હસ્તાક્ષર કર્યા છે તે તમામ અધિકૃત કાર્ગો ટ્રેન ઓપરેટર્સને નેપાળના કન્ટેનર ભારતીય બંદરથી દ્વિપક્ષીય અથવા ભારતીય બંદરોથી નેપાળ લઈ જવા માટે ભારતીય રેલવે નેટવર્કનો ઉપયોગ કરવા દેશે એટલે માની લો કે નેપાળે કોઈ સામાન અથવા તો કોઈ કન્ટેનર બંદર દ્વારા બહાર મોકલવો હોય તો એ પણ કરી શકાશે અને બહારથી જો કોઈ કન્ટેનર નેપાળ સુધી પહોંચવા હોય તો એ માટે પણ ભારતીય રેલનો ઉપયોગ નેપાળ કરી શકશે અધિકૃત કાર્ગો ટ્રેન ઓપરેટર્સમાં સાર્વજનિક અને ખાનગી કન્ટેનર ટ્રેન ઓપરેટર્સ ઓટોમોબાઇલ ફ્રેઇટ ટ્રેન ઓપરેટર્સ વિશેષ ફ્રેટ ટ્રેન ઓપરેટર્સ અથવા ભારતીય રેલવે દ્વારા અધિકૃત અન્ય ઓપરેટર્સ સામેલ હશે શું છે રેલ સર્વિસીસ અગ્રીમેન્ટ ટુ થાઉઝન્ડ એન્ડ ફોર કે જેમાં અપડેટ કરવામાં આવ્યું છે તો રેલવે સેવાઓ કરાર એટલે કે રેલવે સર્વિસીસ અગ્રીમેન્ટ બે હજાર ચારમાં ભારત સરકારના રેલવે મંત્રાલય અને વાણિજ્ય મંત્રાલય તથા સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલો રક્સોલ જે ઇન્ડિયાનું બોર્ડરિંગ શહેર છે તો રક્સોલ થઈને આ બંને દેશો વચ્ચે ટ્રેન સેવાઓ બીરગંજથી શરૂ કરવામાં આવશે તો બેસિકલી બીરગંજ અને નેપાળ વચ્ચે રેલ સેવાઓ થશે બરાબર આ કરાર ભારત અને નેપાળ વચ્ચે રેલવે દ્વારા આંદોલનનું માર્ગદર્શન આપે છે તો હજુ આપણો બહુ નેપાળ સાથે બહુ રોટી બેટીનો સંબંધ છે કલ્ચરલ રિલેશન છે ને ઘણા ઐતિહાસિક સંબંધો છે આપણા બરાબર તો એને લીધે ભલે નેપાળ ગમે તેટલી ભૂલો કરે છે અથવા તો નેપાળ જવાબદાર છે ભારત સાથેના ઉતાર ચઢાવ સંબંધોમાં છતાં પણ ભારત સરકાર નેપાળને હંમેશા બહુ સાચવીને રાખે છે બહુ સાચવીને નેપાળ સાથે આપણે આપણા સંબંધો ફ્રેમ કરીએ છીએ કરારની સમીક્ષા દર પાંચ વર્ષે કરવામાં આવશે એટલે કે જે નવો એગ્રીમેન્ટ છે તે દર પાંચ વર્ષે એનું ઓડિટ કરવામાં આવશે અને રિન્યૂ કરવાની જરૂર હોય તો રિન્યૂ કરવામાં આવશે તથા કરાર કરનાર પક્ષો દ્વારા પરસ્પર સંમતિથી એને સુધારી શકાય છે કોઈ અપડેટ કરવી હોય તો કરી શકાય છે સમય સાથે ભૂતકાળમાં ત્રણ પ્રસંગોએ લેટર ઓફ એક્સચેન્જ દ્વારા આરએસએમાં સુધારા કરવામાં આવ્યા છે પ્રથમ સુધારો બે હજાર ચારમાં કરવામાં આવેલો બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય કાર્ગોની રજૂઆત સમયે સેકન્ડ લેટર ઓફ એક્સચેન્જ પર બે હજાર આઠમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જે જેને નવી કસ્ટમ પ્રક્રિયાઓની રજૂ રજૂઆત કરેલી બરાબર તો એ સમયે નવી જે કસ્ટમ્સ સિસ્ટમ હતી એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી બિટવીન ઇન્ડિયા એન્ડ નેપાળ કોલકત્તા હલ્દિયા બંદર દ્વારા નેશ રેલ ટ્રાન્સપોર્ટેશનની હાલની જોગવાઈ ઉપરાંત વિશાખાપટ્ટનમ બંદર પર જવા માટે રેલ ટ્રાન્ઝિટ ટ્રાફિકને સક્ષમ કરવા માટે બે હજાર સોળમાં ત્રીજી એલઓઈ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા બરાબર તો જુઓ ક્યાં ત્યાંથી નેપાળ પોતાનો સામાન કન્ટેનર મોકલી શકશે તો કોલકત્તાના હલ્દિયા બંદરથી અને વિશાખાપટ્ટનમ બંદરથી નેપાળ પોતાનો સામાન ની આવન જાવન કરી શકશે બરાબર તો અહીંયા જો નેપાળ પોતાના કન્ટેનર મોકલે છે અથવા તો વિદેશથી અહીંયા મંગાવે છે તો ભારતીય રેલ દ્વારા એ નેપાળની બોર્ડર સુધી એને પહોંચાડી શકશે અત્યારે જે કરારમાં અપડેટ કરવામાં આવ્યા છે તેનાથી શું ફાયદા થશે તો માર્કેટ ફોર્સિસ હવે ઓપરેટ થશે બરાબર તો આ ઉદારીકરણથી નેપાળમાં રેલવે ક્ષેત્રમાં બજાર ક્ષેત્ર આગળ આવવા દેશે અને કાર્યક્ષમતા તથા ખર્ચ સ્પર્ધાત્મકતામાં વધારો થવાની સંભાવના છે અને આખરે જે નેપાળી કન્ઝ્યુમર છે તેને ફાયદો થશે જો રેલવે માર્ગે જ્યારે પણ સામાન આવે ત્યારે હંમેશા સસ્તું પડે તો જે આખરી ફાયદો છે તે કોને થશે નેપાળી ગ્રાહકને થશે પરિવહનનો ખર્ચ ઘટશે ઉદારીકરણ ખાસ કરીને ઓટોમોબાઈલ અને કેટલાક અન્ય ઉત્પાદનો માટે પરિવહન ખર્ચ ઘટ ઘટાડશે બરાબર મોટા મોટા બાઇક છે કે બાઇકના કન્ટેનર છે કે ફોર વ્હીલર્સના કન્ટેનર છે કે એનાથી પણ મોટા વાહનોના જે કન્ટેનર છે તે જો રોડ માર્ગે મોકલવામાં આવે તો ઘણા દિવસ લાગી જાય અને ઘણું મોંઘું પડે ઘણા ટેક્સિસ ભરવા પડે જો રેલ માર્ગે જાય તો એનો જે પરિવહન ખર્ચ છે તે શું થશે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઘટી જશે પ્રાદેશિક જોડાણ વચ્ચે તો નેપાળ રેલવે કંપનીની માલિકીની વેગનને ઇન્ડિયન રેલવેના ધોરણો અને કાર્યવાહી અનુસાર ભારતીય રેલવે નેટવર્ક ઉપર નેપાળથી બાંધીને કોલકાતા હલ્દિયાથી બિરાટનગર અને બિરગંજ રૂટ પર આવનાર અને આઉટબાઉન્ડ એટલે ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ રેલવેને મંજૂરી આપવામાં આવી છે એટલે બે કન્ટ્રી વચ્ચે ડિરેક્ટલી રેલ કમ્યુનિકેશન ચાલુ થશે તો એક નવા દ્વાર એ ખુલશે કે બંને દેશો વચ્ચે રેલવે સેવાઓ પેસેન્જર રેલવે સેવાઓ ચાલુ કરી શકાય કે નહીં જો પેસેન્જર રેલવે સેવા ચાલુ થશે તો પણ બંને દેશોને પર્યટનમાં પણ ઘણો ફાયદો થશે આ એલઓઈ પર હસ્તાક્ષર થવું એ નેબરહૂડ ફર્સ્ટ નીતિ હેઠળ પ્રાદેશિક જોડાણને વધારવા માટેના ભારતના પ્રયત્નોમાં એક સીમાચિહ્નરૂપ કદમ છે તો જો નેબરહૂડ ફર્સ્ટ પોલિસી શું છે તો જ્યારે બે હજાર ચૌદમાં મોદી ગવર્મેન્ટ બહુમતીથી જીતીને આવી તો આપણી આસપાસના જે મુસ્લિમ બહુલ દેશો છે એ લોકોને બહુ ડર હતો કે કેમ કે બીજેપીને હિન્દુત્વવાદી ગવર્મેન્ટ માનવામાં આવે છે તો એ લોકોને ડર હતો કે ભાઈ આ સરકાર મુસલમાન દેશો સાથે સારા સંબંધો રાખશે નહીં બરાબર પણ છવ્વીસ મે બે હજાર ચૌદના દિવસે જ્યારે શપથ ગ્રહણ સમારોહ યોજાયો પહેલીવાર ફર્સ્ટ નરેન્દ્ર મોદી ગવર્મેન્ટનો ત્યારે દરેક સાર્કના દેશોને આમંત્રણ આપવામાં આવ્યું ત્યારબાદના બે ચાર દિવસોમાં દરેક દેશો સાથે બાયલેટરલ ટોક્સ કરવામાં આવી કે ભાઈ આગળના પાંચ વર્ષોમાં કેવું કામ આપણે કરવાનું છે આપસમાં મળીને તો એનાથી વેરી ક્લિયર ઇટ ઇટ વોઝ મેડ વેરી ક્લિયર બાય ધ ઇન્ડિયન ગવર્મેન્ટ કે ભાઈ નેબરહૂડ ફર્સ્ટ અમારા માટે અમેરિકા રશિયા પછી છે જ્યાં સુધી અમારા પાડોશીઓનો વિકાસ અમે અમારી સાથે નહીં કરીશું ત્યાં સુધી ભારતનો સર્વાંગી વિકાસ શક્ય થવાનો નથી તો આ પોલિસી બહુ ક્લિયર કરી દેવામાં આવી અને એનો સૌથી વધારે ફાયદો નેપાળ બાંગ્લાદેશ અને ભૂટાન જેવા દેશોને થયો છે પાકિસ્તાનને પણ આપણે ફાયદો આપવાનો પ્રયત્ન કર્યો પણ કેમ કે આપણે પાકિસ્તાને આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખી એટલે આપણે પાકિસ્તાન સાથે આ બધી જ વસ્તુઓ શું કરી દીધી બંધ કરી દીધી છે અધર કનેક્ટિવિટી પ્રોજેક્ટ કયા છે તો નેપાળ એ એક લેન્ડલોકડ દેશ હોવાને કારણે તે ત્રણ બાજુથી ભારતથી ઘેરાયેલું છે અને એક બાજુ તિબેટ તરફ ખુલ્લું છે જેમાં ખૂબ જ મર્યાદિત વાહન વ્યવહાર છે કારણ કે તિબેટની જે જીઓગ્રાફિકલ જે સ્ટ્રક્ચર છે એના ટેરેન જે છે એના પ્રદેશો જે છે તે ઊંચાઈવાળા પ્રદેશો છે એટલે ત્યાં તમે મોટા મોટા હાઈવે કે રેલ નેટવર્ક બનાવી શકવાના નથી ભારત નેપાળે લોકોથી લોકોના જોડાણને પીપલ ટુ પીપલ કોન્ટેક્ટને વધારવા માટે તથા આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કનેક્ટિવિટી કાર્યક્રમો હાથ ધર્યા છે કાઠમાંડુને ભારતમાં રક્સોલ સાથે જોડતા ઇલેક્ટ્રિક રેલવે ટ્રેક નાખવા માટે બંને સરકારો વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર થયા છે પરંતુ નેપાળ ઘણી બધી વાર ભારત સાથે નક્કામાં વિવાદમાં ઉતરી જાય છે એટલા માટે ઘણા બધા પ્રોજેક્ટ જે છે તે ઘણા બધા ડીલે સાથે ચાલે છે ભારત વ્યાપાર અને પરિવહન વ્યવસ્થાના માળખામાં કાર્ગોની અવર જવર માટે અંતર્ગત જળમાર્ગો વિકસિત કરવાનો વિચાર કરી રહ્યું છે બરાબર ઇનલેન્ડ વોટરવેઝ જેને કહેવાય કે જે નદી માર્ગે જે કાર્ગો થવું જોઈએ તેનો આપણે વિચાર કરી રહ્યા છે અને તેને નેપાળ માટે સમુદ્રમાં વધારાની પહોંચ પૂરી પાડશે જેથી તેને સાગરમાથા સાગર સાથે જોડતા કહે છે બરાબર તો એ જે વોટરવેઝ બનશે તો માઉન્ટ એવરેસ્ટને સાગર માથા કહેવાય અને બે બે ઓફ બેંગાલને તમે સાગર કહેશો તો જો ભારત આ પ્રકારના નદી માર્ગોનો વિકાસ કરે છે તો એનો ફાયદો પણ નેપાળને થશે બે હજાર ઓગણીસમાં ભારત અને નેપાળે સંયુક્ત રીતે સીમાપાર પેટ્રોલિયમ ઉત્પાદનોની પાઇપલાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું આ પાઇપલાઇન ભારતના મોતીહારીથી લઈને નેપાળના મોતીહારી બિહાર બિહાર રાજ્યમાં આવેલું એક સ્થળ છે તો આ પાઇપલાઇન જે પેટ્રોલિયમ પાઇપલાઇન છે તે મોતીહારીથી નેપાળના આમલેખગંજ સુધી પેટ્રોલિયમનું વહન કરશે અને દક્ષિણ એશિયાની આ પહેલી ક્રોસ બોર્ડર એટલે કે આંતરરાષ્ટ્રીય પેટ્રોલિયમ ઉત્પાદનોની પાઇપલાઇન છે તો આ પણ આપણી આવનારી એક્ઝામિનેશન માટે બહુ જ અગત્યનો ટોપિક બરાબર ચાલો શું છે નેબરહુડ ફર્સ્ટ પોલિસી તો તે ભારતની વિદેશ નીતિનો એક ભાગ છે જે ભારતના નજીકના પાડોશીઓ સાથેના સંબંધોને સુધારવા પર સક્રિયપણે ધ્યાન કેન્દ્રિત કરે છે અને જેને મીડિયામાં નેબરહૂડ ફર્સ્ટની પોલિસી તરીકે ઓળખવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળમાં પ્રારંભમાં દક્ષિણ એશિયાના દેશોના સરકારના વડાઓ ને આમંત્રણ આપીને સારી રીતે શરૂઆત કરી હતી અને બાદમાં મિની સાર્ક સમિટ તરીકે ઓળખાતા આ બધા દેશો સાથે વ્યક્તિગત રીતે દ્વિપક્ષીય વાટાઘાટો આપણે કરેલી જેની ચર્ચા મેં અત્યારે જ તમારી સાથે કરી કે બે હજાર ચૌદમાં છવ્વીસ મે આપણે શું કર્યું શપથ ગ્રહણ સમારોહ હતો સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ આ ત્રણ દિવસો એવા હતા કે પ્રાઇમ મિનિસ્ટર અને આપણા ફો ફોરેન મિનિસ્ટરે પર્સનલી દરેક દેશના વડાઓ સાથે બેસીને એ લોકોને સમજાવ્યું કે ભારત એ લોકોને કઈ રીતના સાથે લઈને ચાલવા તૈયાર છે બે હજાર ઓગણીસમાં બીજા શપથ ગ્રહણ સમારોહમાં ભારતે કોને આમંત્રણ આપેલું બિમસ્ટેક દેશના વડાઓને આમંત્રણ આપેલું જો બિમસ્ટેકમાં પાકિસ્તાન સભ્ય નથી અને એમ પણ આપણા બે હજાર ઓગણીસ આવતા આવતા આપણા પાકિસ્તાન સાથેના સંબંધો ડિગ્રેડ થઈ ગયેલા એટલે આપણે પાકિસ્તાનને આમંત્રણ આપ્યું નથી અને બિમ્સ્ટેકના દેશોને આમંત્રણ આપેલું તો જેમાં જે એક્સ્ટ્રા દેશ છે તે છે મ્યાનમાર બરાબર બાકીના જે બધા દેશો છે તે સાર્કના દેશો છે તો મ્યાનમાર અને થાઈલેન્ડ બરાબર આ એક્સ્ટ્રા દેશોને પણ આપણે આમંત્રણ આપવામાં આવેલું હતું ભારત અને નેપાળ વચ્ચે કેવા રિલેશન છે બરાબર તો નેપાળ ભારતનો એક મહત્વપૂર્ણ પડોશી છે અને સદીઓથી ફેલાયેલા ભૌગોલિક ઐતિહાસિક સાંસ્કૃતિક અને આર્થિક જુઓ જ્યોગ્રાફિકલ રિલેશન છે આપણા હિસ્ટોરિકલ રિલેશન છે કલ્ચરલ રિલેશન છે અને કોમર્શિયલ રિલેશન છે ઇકોનોમિક રિલેશન છે બરાબર અને આ બધા રીઝનને લીધે નેપાળ આપણી વિદેશ નીતિમાં એક અગત્યનો ભાગ છે ઓગણીસો પચાસની ભારત નેપાળ સંધિ અને શાંતિ અને મિત્રતા ભારત અને નેપાળ વચ્ચેના વિશેષ સંબંધોનો આધાર બનાવે છે તો ઓગણીસો પચાસમાં જ આપણે નેપાળ સાથે સંધિ કરી લીધેલી કે આપણે બંને મિત્ર દેશ તરીકે ચાલવાનું સાંસ્કૃતિક સંબંધો કેવા છે તો ભારત અને નેપાળ હાલના નેપાળમાં સ્થિત બુદ્ધના જન્મસ્થળ લુંબીની સાથે હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મના સંદર્ભમાં સમાન સંબંધો ધરાવે છે ખુલ્લી બોર્ડર છે બંને દેશો ખુલ્લી સરહદનો અનુભવ કરે છે અને લોકોની મુક્ત હિલચાલ ઉપરાંત તેઓ લગ્ન અને પારિવારિક સંબંધો દ્વારા પણ નજીકના બંધન ધરાવે છે જેને રોટી બેટી કા રિશ્તા અથવા તો રોટી બેટીનો સંબંધ તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય બહુપક્ષીય મંચ તો આપણે કયા કયા ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર એકબીજા સાથે ભાગીદારી કરીએ છીએ તો ભારત અને નેપાળમાં બીબીઆઈએન એટલે કે બાંગ્લાદેશ ભૂટાન ભારત અને નેપાળ બિમસ્ટેક બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટિસેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન નામનું જે સંગઠન છે તેમાં આપણે સહભાગીદાર છે આ ઉપરાંત બિનસંયુક્ત ચળવળ અને સાર્ક બરાબર તો દક્ષિણ એશિયાઈ સંઘ એટલે કે સાઉથ એશિયન ઇનિશિયેટિવ જેવા અનેક બહુપક્ષીય મંચો પર આપણે સાથે છીએ બરાબર એટલે નેપાળ આપણા માટે બહુ જરૂરી છે અત્યારે આપણું નેપાળ સાથે એક સરહદી વિવાદ ચાલે છે ત્રણ જગ્યાઓને લઈને એ છે લિમ્પિયાધુરા લિપુલેખ અને કાલાપાની તો અત્યારે પણ આપણે વાટાઘાટોમાં છે કે ભાઈ આપણે સરહદી વિવાદને બેઠકો દ્વારા શું કરીએ સોલ્વ કરી લઈએ બરાબર ચાલો તો અહીંયા આપણને તમને દેખાય છે કે નેપાળ ભારતના ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર સિક્કિમ અને વેસ્ટ બેંગોલ સાથે સરહદ ધરાવે છે બરાબર તો બે હજાર સત્તરમાં નેપાળે ચીનના બેલ્ટ અને માર્ગ એટલે કે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ પર હસ્તાક્ષર કર્યા જેણે દેશમાં હાઈવે એરપોર્ટ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની માંગ કરેલી એટલે નેપાળમાં બહુ હેવી ચીની ઇન્વેસ્ટમેન્ટ વધતું જાય છે બીઆરઆઈને બીઆરઆઈને ભારતે તો રિજેક્ટ જ કરી દીધેલું ભારત નથી ઇચ્છતું કે ચાઇનાના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવમાં આપણે ભાગીદાર થઈએ અને નેપાળના આ પગલાંને ચીન તરફનું વલ વલણ માનવામાં આવતું હતું તો નેપાળની જે પ્રીવિયસ ગવર્મેન્ટ હતી તે કમ્યુનિસ્ટ પાર્ટીની ગવર્મેન્ટ હતી બરાબર અને એ ગવર્મેન્ટ ચીન સરકાર તરફ ઝૂકેલી હતી એટલે છેલ્લા ત્રણ વર્ષોમાં આપણા જે નેપાળ સાથેના સંબંધો છે તે કેવા થયા છે થોડા બહુ ડિગ્રેડ થયા છે હાલમાં જ ભારત અને નેપાળ વચ્ચે કાલાપાની લિમ્પિયાધુરા અને લિપુલેખ અંગે સરહદ વિવાદ ચાલુ છે બરાબર અને ચીન સાથે સુસ્તા વિસ્તારમાં સરહદ વિવાદ ચાલુ છે બરાબર તો અત્યારે પણ આપણે ઇન કમ્યુનિકેશન છે આ જે વિવાદ છે અત્યારે પણ આપણે વાટાઘાટો દ્વારા સુલજાવવાનો પ્રયત્ન કરીએ છીએ બરાબર નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે પણ એક ઇન્ટરનેશનલ રિલેશન સાથે જોડાયેલો ટોપિક છે અને અહીંયા આપણે વાત કરવાની છે એક એવા દેશની જેની સાથે ભારતના બહુ લિમિટેડ સંબંધો છે બરાબર અને એ દેશ છે હેતી તો દક્ષિણ અમેરિકા જે ઉપખંડ છે તેમાં આવેલો આ એક દેશ છે અને તાજેતરમાં એના પ્રમુખની એના રાષ્ટ્રપતિની હત્યા કરવામાં આવી છે તો બહુ સ્પષ્ટ રીતે તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે તાજેતરમાં કયા દેશની હત્યા કયા દેશના રાષ્ટ્રપ્રમુખની હત્યા કરવામાં આવી છે તો તાજેતરમાં હૈતીના રાષ્ટ્રપતિ જોવેલ મોઇસની હત્યા હૈતીના પોટ પ્રિન્સ શહેરમાં તેમના ખાનગી નિવાસ સ્થાને કરવામાં આવી છે અને નકશા પર તમને હૈતી અહીંયા દેખાય છે જો નજીકમાં તમને મેક્સિકો હોન્ડ્યુરાસ નિકાર્ગોઆ નામના અહીંયા પનામા કેનાલ છે બરાબર આજે બહુ મોટો ટ્રેડ બિઝનેસ અહીંયાથી થાય છે દુનિયાનો લાખો અબજો ડોલરનો બિઝનેસ અહીંયા પનામા કેનાલમાંથી થાય છે બરાબર હેતી શું છે તો હેતી એક કેરેબિયન સમુદ્રનો એક એવો દેશ છે અથવા તો કેરેબિયન ટાપુઓનો એક એવો દેશ છે કે જે પશ્ચિમ હિસ્પેનિયોલા ટાપુનો ત્રીજો ભાગ છે અને ગોનાવે ટોર્ટુગા ગ્રાન્ડે અને વાચે જેવા નાના ટાપુઓથી બનેલો દેશ છે જેની રાજધાની કઈ છે પોર્ટ પ્રિન્સ છે બહુ જ નાનો દેશ છે અને ભારતીય સમુદાય તો એમાં બહુ જ નાનો છે ઓકે ઓલમોસ્ટ બસ્સો જેટલા ભારતીયો હેતીમાં રહી છે એટલે આપણા એટલા કોઈ કલ્ચરલ રિલેશન હેતી સાથે નથી તેની વસ્તી લગભગ સંપૂર્ણ રીતે આફ્રિકન ગુલામોથી ઉતરેલી છે અઢારસો ચારમાં ફ્રાન્સથી સ્વતંત્રતા મેળવીને યુનાઇટેડ નેશન્સ પછી પોતાને વસાહતી શાસનથી મુક્ત કરવા માટે તે અમેરિકાનો બીજો દેશ બનેલો તો જો અમેરિકાને સેવન્ટીન હંડ્રેડમાં આઝાદી મળેલી અને ત્યારબાદ અઢારસો ચારમાં ફ્રાન્સથી હૈતીને સ્વતંત્રતા મળી તે વિશ્વનું પ્રથમ સ્વતંત્ર બ્લેક નેતૃત્વ ધરાવતું પ્રજાસત્તાક છે કારણ કે અઢારસો ચારમાં તો બાકીના જે બ્લેક દેશો હતા તે તો બધા ગુલામી હેઠળ હતા બરાબર રાષ્ટ્ર વિશે સ્પેનિશ વસાહતી શાસનની લગભગ બે સદીઓ અને ફ્રેન્ચ શાસનની સદીથી વધુનો સમય પસાર થયો છે તો હેતીનો તમે જ્યારે ઇતિહાસ જુઓ તો એક સ્પેનિશ કોલોની બસો વર્ષ માટે સ્પેનિશ કોલોની રહી છે અને સો વર્ષો માટે તે ફ્રેન્ચ કોલોની રહી છે સદીઓથી આર્થિક રાજકીય અને સામાજિક મુશ્કેલીઓ તેમજ સંખ્યાબંધ કુદરતી આફતોએ હૈતીને લાંબી ગરીબી અને અન્ય ગંભીર સમસ્યાઓથી ઘેરી લીધું છે બરાબર એમાં સિવિલ વોર ચાલે છે ભૂખમરો છે ગરીબી છે ફુગાવો છે આ બધી સમસ્યાઓને લીધે હૈતીનો જે જોઈએ તેટલો વિકાસ થયો નથી યુએસએ જેવા દેશોની આટલી નજીક હોવા છતાં પણ તે પશ્ચિમી ગોળાર્ધનો સૌથી ગરીબ દેશ છે વિદેશી દરમિયાનગીરીઓ અને આર્થિક શોષણ અને સરમુખત્યાર શાસનનો તે દુઃખદાયક ઇતિહાસ ધરાવે છે જો પશ્ચિમી ગોળાર્ધનો સૌથી ગરીબ દેશ છે અને જે ઇન્ટરનેશનલ ઇન્ટરફિયરન્સ હોય આર્થિક શોષણ હોય અને સરમુખત્યાર શાસનનો એક દુઃખદાયક ઇતિહાસ ધરા ધરાવે છે રિસેન્ટ ઇન્સ્ટેબિલિટી શું છે તો હેતીના નવીનતમ અસ્થિરતા કોના માટે છે તો જે નવા રાષ્ટ્રપ્રમુખ હતા જોવેલ મોઇઝના પ્રમુખ પદના વિવાસની આસપાસ છે વિરોધ ચાલે છે તે ઘણા વખતથી બધું થતું જ હતું તેઓ બે હજાર સોળમાં પાંચ વર્ષની મુદત માટે ચૂંટાઈ આવેલા પરંતુ ચૂંટણી પરિણામો અંગેના વિવેદ વિવાદના કારણે એક વર્ષ સુધી તેમને રાષ્ટ્રપતિ પદ પર બેસાડવામાં આવ્યા નહીં જોવેલ મોઈઝના વહીવટ હેઠળ હેતીમાં રાજકીય અને આર્થિક પરિસ્થિતિ વધુ ડિગ્રેડ થતી ગઈ બરાબર જોવેલ મોઈઝે આગ્રહ કરેલો કે તેને બીજા વર્ષના સત્તા માટે હકદાર રાખે છે અને એવો દાવો હેતીના વિરોધ પક્ષે શું કરેલો નકારી કાઢેલો એટલે એમ એમણે એવું કીધેલું કે જો તમે મને બીજા વર્ષથી રાષ્ટ્રપતિની પોસ્ટ પર બેસાડેલો છે તો અહીંયાથી પાંચ વર્ષ ગણીને હું રાષ્ટ્રપતિની પોસ્ટ પર બેસીશ જેને હૈતીના જે વિરોધ પક્ષ હતો તેણે શું કર્યો ના પાડી દીધી ફેબ્રુઆરી બે હજાર એકવીસમાં જ્યારે મોઝેઝના વિરોધીઓએ એવું કીધું મોઈઝના વિરોધીઓએ કે તેમનો કાર્યકાળ સમાપ્ત થયો છે ત્યારે તેઓ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને વચગાળાના પ્રમુખ તરીકે જાહેર કર્યા અને જોવેનોલ મોઈઝે તેને બળવાનો પ્રયાસ ગણ્યો અને ત્રેવીસ વિરોધીઓની ધરપકડ કરી અને અહીંયાથી એક વર્ષની સત્તા માટે આ બધી મગજમારી ચાલુ થઈ તે જ સમયે દેશમાં અપહરણ મેં કીધું ને સિવિલ વોર જેવી ઓલરેડી સિચ્યુએશન ચાલતી હતી તો અપહરણ બળાત્કાર અને ખૂન જેવી પ્રવૃત્તિઓમાં વધારો થયો કારણ કે એક પોલિટિકલ પાર્ટીના લોકો અથવા તો એક સપ એક પાર્ટીના સપોર્ટર્સ સામેવાળાને હેરાન કરે છે ને એ લોકો આ પાર્ટીને હેરાન કરે છે માનવાધિકારી કાર્યકરોએ જોવેનોલ મોઇઝની સરકાર પર ગેંગ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો છે એટલે જે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનો છે એ લોકોનું એવું કહેવું છે કે ભાઈ રાષ્ટ્રપતિ જ પાછલા બારને આ બધું કરાવે છે આ વર્ષે અત્યાર સુધીની ગેંગ સંબંધિત હિંસામાં બસો ઇઠ્યોતેર જેટલા નાગરિકો માર્યા ગયા છે અભૂતપૂર્વ હિંસાનું સર સ્તર અને ત્યારબાદના સ્થાનાંતરણો ગૌણ સમસ્યાઓને ઇન્ટરનેશનલ લેવલ પર બહુ મોટો વિષય બનાવે છે ભારત અને હેતીના રિલેશન્સ કેવા છે તો હેતી સાથેના ભારતના સંબંધો મૈત્રીપૂર્ણ રહ્યા છે જો કે બંને દેશો વચ્ચેનો જે સંપર્ક છે તે મર્યાદિત છે સપ્ટેમ્બર ઓગણીસો છન્નુંમાં ભારતે હૈતી સાથે રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા ઓક્ટોબર બે હજાર ચૌદમાં હેતીએ નવી દિલ્હીમાં માનદ કોન્સ્યુલેટની નિમણૂંક કરેલી જે એમ્બેસી હતી તે જો બે હજાર ચૌદમાં સ્થપાઈ બરાબર ભારતે ઓગસ્ટ નાઇન્ટીન નાઇન્ટી ફાઈવમાં સંયુક્ત રાષ્ટ્રની આશ્રય નીતિ હેઠળ શાંતિ મિશન માટે પીસ મિશન માટે એકસો ચાળીસ સભ્યની સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ મોકલેલી તો તે સમયથી જો ઓગણીસો પંચાણુંથી સિવિલ વોર જેવી સિચ્યુએશન હેતીમાં વારે વારે આવ્યા જ કરે છે ઓક્ટોબર બે હજાર આઠમાં હેતીમાં સલામત વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયત્નોમાં મદદ કરવા માટે જે યુએનના જે કેમ્પેન ચાલે છે તે અંતર્ગત મદદ કરવા માટે ભારતના એકસો ચાળીસ ફોર્મ્ડ પોલીસ યુનિટ હેતીમાં યુએન સ્ટેબિલાઇઝેશન મિશનમાં જોડાયેલા બરાબર બહુપક્ષીય સ્તરે હૈતી સરકારે વિવિધ આંતરરાષ્ટ્રીય સંગઠનો માટેની ચૂંટણીઓમાં ભારતીય ઉમેદવારોને ટેકો આપ્યો છે તો જ્યારે આપણે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન હોય કે યુએનમાં જ્યારે ભારતનો કોઈ પ્રસ્તાવ હોય તો હૈતીએ હંમેશા આપણને સપોર્ટ કરેલો છે એટલે આપણે જ્યારે એક વોટની જરૂર હોય અને જ્યારે જ્યારે આપણે હૈતી પાસે ગયા છે ત્યારે હૈતીએ હંમેશા આપણને સપોર્ટ કર્યો છે અને કઈ કઈ ચૂંટણીઓ તો આંતરરાષ્ટ્રીય અદાલત એટલે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ યુનેસ્કો આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન અને વિશ્વ કસ્ટમ સંગઠનની ચૂંટણીઓનો સમાવેશ થાય છે એટલે જ્યારે જ્યારે હૈતીની વાત આવી છે ત્યારે 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 ભારતે ફંડિંગ દ્વારા પણ હૈતીને મદદ કરી છે અને જવાનોને મોકલીને યુનાઇટેડ નેશન્સના જે પ્રયત્નો છે તેમાં પણ ભારતે પોતાની ભાગીદારી નોંધાવી છે વાણિજ્ય શું છે એટલે કે જે ટ્રેડ ટ્રેડ રિલેશન છે તે કેવા છે તો હૈતી સાથે ભારતનો વ્યાપાર રિલેટિવલી ઓછો છે પરંતુ તાજેતરના વર્ષોમાં ભારતની નિકાસ વધી રહી છે વર્ષ બે હજાર અઢાર ઓગણીસના અંત સુધીમાં બંને દેશો વચ્ચે ટુ વે વેપાર નાઇન્ટી થ્રી પોઈન્ટ ટેન મિલિયન ડોલરનો હતો હેતીમાં થતી નિકાસની મુખ્ય વસ્તુઓ કઈ કઈ છે તો જુઓ પહેલું તો દવા અને મેડિકલને લગતો જે ફાર્માસ્યુટિકલને લગતો સામાન છે તે મોકલવામાં આવે છે રબરના ઉત્પાદનો મોકલવામાં આવે છે કોસ્મેટિક્સ મોકલવામાં આવે છે તથા પ્લાસ્ટિક અને લિનોલિયમના સામાનનો મોકલવામાં આવે છે ઓછામાં ઓછા વિકાસશીલ દેશ માટે વિશેષ હોદ્દા તરીકે ભારતે હૈતીયન ઉત્પાદનોને ડ્યુટી મુક્ત પ્રવેશ આપેલો છે એટલે શું કે હૈતીમાંથી જ્યારે કોઈ સામાન ભારતમાં આવે છે ત્યારે એના પર કોઈ પણ પ્રકારનો ટેક્સ લગાવવામાં આવશે નહીં ટેક્સ ફ્રી પ્રવેશ હૈતીયન ઉત્પાદનોને આપવામાં આવશે નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે ઉત્તર પ્રદેશમાં લાવવામાં આવેલા એક નવા બિલ રિલેટેડ બરાબર અને એ બિલ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશની એસેમ્બલીમાં વર્લ્ડ પોપ્યુલેશન ડેના દિવસે તો તાજેતરમાં ઉત્તર પ્રદેશે વિશ્વ વસ્તી દિવસ કે જે આવે છે અગિયાર જુલાઈના રોજ તો અગિયાર જુલાઈના અવસરે તેની નવી વસ્તી નીતિ બે હજાર એકવીસથી ત્રીસનું અનાવરણ કર્યું છે એટલે કે આવનારા દસ વર્ષો માટે કઈ રીતેની વસ્તી નિયન વસ્તી નીતિ હશે તે નક્કી કરવામાં આવશે બરાબર તો જુઓ બેસિકલી શું છે કે આપણે ત્યાં વસ્તી વધારો જે છે તે દરેક સમસ્યાનું મૂળ છે શિક્ષણ લઈ લો વ્યાપાર લઈ લો એમ્પ્લોયમેન્ટ લઈ લો પાણી લઈ લો ફૂડ લઈ લો આ બધી જ જગ્યાએ જે અછત સર્જાય છે તે એટલા માટે સર્જાય છે કે આપણી પાસે અવસરો ઓછા છે અને એ ઉપભોક્તાઓ વધારે છે બરાબર તો આને લઈને જો આવનારા સમયમાં આપણે પોપ્યુલેશન પર કંટ્રોલ નહીં મેળવીએ તો આવનારા થોડા જ વર્ષોમાં આપણે ચાઇનાને પણ સરપાસ કરીને આગળ વધી જઈશું જે ભારત માટે સારી વાત નથી બરાબર તો એટલા માટે નેશનલ ગવર્મેન્ટ પણ એક પ્રકારનું પોપ્યુલેશન બિલ લાવવાનું વિચારી રહી છે એ પહેલાં સ્ટેટ ગવર્મેન્ટ યુપીમાં આ બિલ લાવવામાં આવ્યું છે બરાબર તો ઉત્તર પ્રદેશ પોપ્યુલેશન પોલિસી જે છે બે હજાર ત્રીસ સુધીની તે મેટર્નલ અને ઇન્ફન્ટેડ ડેથને પણ ઘટાડ છે એટલે કે જો આપણે ત્યાં મેડિકલ સુવિધાઓનો અભાવ છે તો જે દૂર દૂરના ગામડાઓ છે કે શહેરોમાં પણ એવી પરિસ્થિતિ છે કે જન્મ આપતી વખતે માતાને જે પ્રોપર કેર મળવી જોઈએ પ્રોપર મેડિકલ અસિસ્ટન્સ મળવું જોઈએ તે મળતું નથી અને એને લીધે માતાઓ ડિલિવરી વખતે મૃત્યુ પામે છે અને જે નવા જન્મેલા બાળકો છે એ લોકો પણ બેથી ત્રણ વર્ષની અંદર અંદર શું થાય છે મૃત્યુ પામે છે ડ્યુ ટુ ધી લેક ઓફ પ્રોપર મેડિકલ અસિસ્ટન્સ તો આનાથી જે મેટર્નલ મોર્ટાલિટી રેટ છે અને આઈએમઆર એટલે કે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ છે મૃત્યુદર તેમાં ઘટાડો થશે બરાબર આ ઉપરાંત કોન્ટ્રાસેપ્ટિવ સેફ સેક્સ માટેના જે મીન્સ છે તેનું પ્રચાર કરવામાં આવશે બરાબર કે જેથી કરીને લોકો જાગૃત બને અને જે જાતીય રોગો છે કે જાતીય અવેરનેસ જે લોકોમાં નથી એ લોકો સુધી પહોંચાડવામાં આવશે સરકાર દ્વારા રેડિયો પર પ્રચાર કરવામાં આવશે ન્યૂઝપેપરમાં પ્રચાર કરવામાં આવશે પંચાયતો દ્વારા પ્રચાર કરવામાં આવશે બરાબર અને એના અમુક ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા છે જે બે હજાર ત્રીસ સુધી જે મોટાલિટી રેટ છે ઇન્ફન્ટ અને મધર્સનો અથવા તો પેટર્નિટીનો તે શું કરવામાં આવશે ઘટાડવામાં આવશે અને આને સીધું જોડવામાં આવ્યું છે ઇન્સેન્ટિવ સાથે જો તમારા કોઈ દંપતીના બે કરતાં વધુ બાળકો છે તો એને સરકારી નોકરીમાં પ્રવેશ મળશે નહીં બરાબર તો આ રીતે પણ એને ઇન્સેન્ટિવ સાથે જોડીને લોકોમાં પ્રચાર વધારવામાં આવ્યો છે તો પહેલાં આપણે જોઈ લઈએ કે વર્લ્ડ પોપ્યુલેશન ડે શું છે તો નાઇન્ટીન એટી નાઇનમાં યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ યુએન ડીપીએ ભલામણ કરેલી કે અગિયારમી જુલાઈને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા વસ્તીના મુદ્દાઓની તાકીદ અને મહત્ત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે યુએનડીપીએ લોકહિત અને જાગૃતતા દ્વારા એક કેમ્પેન ચાલુ કર્યું કે ભાઈ અગિયારમી જુલાઈ નાઇન્ટીન એટી સેવનના રોજ ફાઇવ બિલિયન ડે તરીકે ઉજવ્યું બરાબર કે લોકોને ખબર પડે કે ભાઈ અગિયાર જુલાઈના રોજ આપણી જે વિશ્વની વસ્તી છે તે કેટલી પહોંચી છે પાંચ અબજ પર પહોંચી છે આ ઉપરાંત અગિયારમી જુલાઈના રોજ ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો કયો ઠરાવ કે ભાઈ અગિયારમી જુલાઈને વર્લ્ડ પોપ્યુલેશન ડે તરીકે ઉજવવાનો એ ઓગણીસો નેવુંમાં એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડની રચના નાઇન્ટીન સિક્સટી નાઇનમાં કરવામાં આવી અને એ નક્કી કરવામાં આવ્યું કે ભાઈ જે બાળકો જન્મ લે છે એ લોકોના અધિકારો કયા કયા છે એ પ્રમાણે દરેક દેશોએ પોલિસી બનાવવી જોઈએ 2021 ની થીમ કઈ હતી તો 2021 ની થીમ એના પર જ આધારિત હતી કે ભાઈ રાઈટ્સ એન્ડ ચોઈસીસ આર ધ આન્સર વેધર બેબી બૂમ ઓર બસ્ટ ધ સોલ્યુશન ટુ શિફ્ટિંગ ફર્ટિલિટી રેટસ લાઈઝ ઇન પ્રાયોરિટાઇઝિંગ ઓલ પીપલસ रिप्रोडક્ટિવ હેલ્થ એન્ડ રાઈટ્સ જો કોઈ દંપતી બે કરતા વધુ બાળકો કરવા માંગે છે તો પહેલા તો એને એની બધી અસરો વિશે ખબર હોવી જોઈએ પછી પણ જો એ બે કરતાં વધુ બાળકો કરવા માંગે છે તો એ એને બધી એ કરવાનો એને રાઇટ્સ છે તમે એના માટે એને રોકી શકો નહીં ઉત્તર પ્રદેશની નવી વસ્તી નીતિ શું છે તો એમાં પાંચ કી પોઈન્ટ્સનો ઉમેરો કરવામાં આવ્યો છે પાંચ કી પોઈન્ટ્સને ધ્યાનમાં રાખીને આ નીતિ બનાવવામાં આવી છે કયા પાંચ કી પોઈન્ટ્સ છે તો પહેલું છે કે વસ્તી નિયંત્રણ બરાબર આપણને ખબર છે કે આપણે કૂદકે ને ભૂસકે આપણી વસ્તી વધતી જાય છે તો એને ઘટાડવા માટે આપણે કંઈક તો કરવું પડશે એના માટેનું આ પહેલું પગથિયું છે ઉપચાર માતૃ મૃત્યુ અને બીમારીઓનો અંત તો મેં કીધું ને કે જન્મ આપતી વખતે પ્રેગ્નન્ટ ને પ્રોપર કેર નથી મળતી અથવા તો જન્મ વખતે એમને પ્રોપર કેર નથી મળતી એટલે એમનું મૃત્યુ થાય છે તો એ ઘટાડવાનું સાધ્ય શિશુ મૃત્યુદર એટલે કે ઇન્ફન્ટ જે નવું નવું જન્મેલું બાળક છે એની મેડિકલ અસિસ્ટન્સ વધારીને એનો મૃત્યુદર ઘટાડવાનો તેમના પોષણની સ્થિતિમાં સુધારો સુનિશ્ચિત કરવાનો યુવાનોમાં જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય સંબંધિત માહિતી અને સુવિધાઓની સુધારણા કરવી અને વડીલોની સંભાળ તો આ પાંચ કી મુદ્દાઓને લઈને નવી નીતિ બનાવવામાં આવી છે યુપી સરકારના કાયદા પંચ દ્વારા વસ્તી નિયંત્રણ બિલ તૈયાર કરવામાં આવ્યું છે જે હેઠળ બે બાળકોના ધોરણ લાગુ કરવામાં આવશે અને જે લોકો આ નીતિને ફોલો કરે છે તે લોકોને સરકારી નોકરીઓમાં પ્રમોશન પણ જલ્દી આપવામાં આવશે આ મુસદ્દા મુજબ નીતિના ઉલ્લંઘનને ચૂંટણી માટે બાધિત રાખવા જેવા પગલાઓ સાથે દંડ આપવામાં આવશે અને નોકરીઓમાં બઢતી સબસિડી જેવા પગલાંઓથી વળતર આપવામાં આવશે એટલે કે બેથી વધારે હોય તો તમે ચૂંટણી નહીં લડી શકો ના પંચાયતની ચૂંટણી લડી શકશો ના નગર નિગમની ચૂંટણી લડી શકશો બરાબર તો આ રીતે ઇન્સેન્ટિવ આપીને લાલચ આપીને લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે કે ભાઈ તમારે વસ્તી નિયંત્રણમાં કામ કરવાનું છે બરાબર પોપ્યુલેશન ટ્રેન્ડ્સ અને ઇસ્યુ શું છે તો જો અત્યારે વર્લ્ડની પોપ્યુલેશન છે તે સાત પોઈન્ટ સાત બિલિયન છે બે હજાર ત્રીસ સુધી આઠ પોઈન્ટ પાંચ બિલિયન થઈ જશે બે હજાર પચાસ સુધી નવ પોઈન્ટ સાત બિલિયન થઈ જશે અને બે હજાર સો સુધી ટેન પોઈન્ટ નાઇન બિલિયન થઈ જશે અને એમાં સૌથી વધારે ફાળો ભારત અને ચાઇના જેવા દેશોનો હશે રાઈટ તો ખૂબ મોટા પ્રમાણમાં ફર્ટિલિટી છે આપણે ત્યાં એટલા માટે આપણે ત્યાં બાળકોની જે સંખ્યા છે તે શું થઈ જાય છે વધતી જાય છે આ ઉપરાંત જે સેક્સ્યુઅલ અવેરનેસ આપણે ત્યાં હોવી જોઈએ તે આપણે ત્યાં નથી બરાબર તો એક છે કે આપણે ત્યાં પ્રજનનનો દર વધતો જાય છે બરાબર પણ અત્યારે આપણી પાસે રિસોર્સિસ ઓછા છે હવે તમે એકવીસ પાંચથી સિત્તેર વર્ષ પછીની સ્થિતિ વિચારો તો સિત્તેર વર્ષ પછી અત્યારે જ આપણને પાણીની કિલ્લત છે વીજળીની તંગી છે નોકરીઓ નથી વ્યાપાર નથી બરાબર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી આપણી પાસે તો જો આજ દરેજો આપણે વસ્તી વધારતા જઈએ છીએ તો આજથી સિત્તેર વર્ષ પછી આવનારી પેઢી માટે આપણે એક બહુ ડિસ્ટર્બ્ડ નેશન છોડીને જઈ રહ્યા છે એમ આપણે કહી શકીએ શું અસર પડે છે વસ્તી વધારાની તો તેઓ આર્થિક વિકાસ રોજગાર આવક વિસ્તરણ ગરીબી અને સામાજિક સંરક્ષણોને અસર કરે છે તેઓ આરોગ્ય સંભાળ શિક્ષણ આવાસ સ્વચ્છતા પાણી ખોરાક અને ઉર્જા સુધીની સાર્વત્રિક પ્રવેશની ખાતરી કરવાના પ્રયત્નોને પણ અસર કરે છે ઓછું પોપ્યુલેશન હોય તો શિક્ષણ બધા સુધી ગવર્મેન્ટ સરળતાથી પહોંચાડી શકે પણ એક જ બેન્ચ પર બેસવા માટે જો દસ જણાની પડાપડી હોય વસ્તી વધારાને લીધે તો ગવર્મેન્ટ માટે પણ એ બહુ અઘરું થઈ જશે કે કઈ રીતના આ બધા ઈશ્યુઓને હેન્ડલ કરવા બરાબર તો આ એક બહુ જ અગત્યના ન્યૂઝ આપણા માટે એક બહુ અગત્યનું પગલું જે યુપી સરકાર દ્વારા લેવામાં આવ્યું છે નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે જોડાયેલો છે ભૂટાન સાથે અને ભૂટાનમાં ભીમ નામની જે એપ્લિકેશન જે છે જે આપણે મની ટ્રાન્સફર માટે અને મનીની લેવડ લેવડ દેવડ માટે ડે ટુ ડે લાઈફમાં યુઝ કરીએ છીએ ઇન્ડિયામાં એ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ યુઝ કરી શકાશે તો ભારતના કેન્દ્રીય નાણાં મંત્રી તેના સમકક્ષ સાથે એટલે કે ભૂટાનના નાણાં મંત્રાલય સાથે મળીને સંયુક્તપણે ભૂટાનમાં મની યુનાઇટેડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે ભીમ યુપીઆઈ માટે ભારત ઇન્ટરફેસ શરૂ કરવામાં આવ્યું છે લોન્ચ કરવામાં આવ્યું છે ભારતની રોયલ મોનિટરી ભૂટાનની રોયલ મોનિટરી ઓથોરિટી કે જે ત્યાંની ફાઇનાન્શિયલ લેવાડ સંભાળે છે એની ભાગીદારીમાં ચૂકવણી સિસ્ટમ એનપીસીઆઈ એલ દ્વારા રાષ્ટ્રીય પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય બ્રાન્ચ ત્યાં શરૂ કરવામાં આવી છે શું છે તો ભૂટાન એક ક્વિક રિસ્પોન્સ કોડ માટેના યુપીઆઈ ધોરણો અપનાવનાર પ્રથમ દેશ છે આપણને ખબર છે કે તમે કોઈ પણ દુકાનમાં જાઓ તો તમે ક્યુઆર કોડ દ્વારા બરાબર જે ટપકા ટપકાવાળો જે કોડ આવે તો એ ક્યુઆર કોડ દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો બરાબર તો ભીમ જુઓ ઓલરેડી સિંગાપોરમાં ભીમ એપ્લિકેશન ચાલતી હતી પણ સિંગાપોરમાં તમે ક્યુઆર કોડનો ઇસ્તેમાલ નહીં કરી શકો એટલે ભૂટાન ભીમ એપ્લિકેશન અપનાવનારો બીજો દેશ છે પણ ભીમ પ્લસ ક્યુઆર કોડ અપનાવનારો પ્રથમ દેશ બન્યો છે સિંગાપોર પછી ભૂટાન બીજો દેશ પણ છે કે જેણે વેપારી સ્થળોએ ભીમ યુપીઆઈની સ્વીકૃતિ મેળવી છે ભૂટાન એકમાત્ર એવો દેશ બનશે કે જેણે રૂપે કાર્ડ જારી કરે છે સ્વીકારે છે તેમજ ભીમ યુપીઆઈ પણ સ્વીકારે છે તો રૂપે કાર્ડ ઇસ્યુ પણ કરે છે ભૂટાન એને જારી પણ કરે છે અને ભીમ યુપીઆઈ પણ સ્વીકારે છે ભીમ યુપીઆઈ શું છે તો ભીમનો વિકાસ ભીમ એપ્લિકેશનનો વિકાસ ભારતના રાષ્ટ્રીય ચૂકવણી નિગમ એટલે કે એનપીસીએલ દ્વારા કરવામાં આવ્યો છે મોબાઈલ ફોન દ્વારા ઝડપી સુરક્ષિત વિશ્વસનીય કેશલેસ ચૂકવણીઓ સક્ષમ કરવાની આ એક પહેલ છે બેન્કો દ્વારા સીધી ઈ પેમેન્ટની સુવિધા માટે ભીમ યુનાઇટેડ ઇન્ટરફેસ પર આધારિત છે તે અન્ય યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એપ્લિકેશનો અને બેંક એકાઉન્ટ્સથી ઇન્ટર ઓપરેબલ છે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એક ત્વરિત રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ છે જે વપરાશકર્તાઓને એક જ બેંક ખાતાની વિગતો બીજા પક્ષને જાહેર કર્યા વિના ઘણા બધા બેંક ખાતાઓમાં રિયલ ટાઈમ ધોરણે નાણાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે હવે આ વસ્તુ મારે સમજાવવાની જરૂર નથી આપણને ઓલરેડી ખબર છે કે આજે એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવવા કેટલા ઇઝી બની ગયા છે લાભ શું છે તો સરળ સલામત ખર્ચ અસરકારક મોબાઈલ આધારિત ચૂકવણી સિસ્ટમ ડિજિટલ ચૂકવણીના સૌથી અગ્રણી સ્વરૂપમાંનો એક બની ગયો છે બંને દેશોના ચૂકવણીના માળખામાં એકીકૃત રીતે જોડાયેલા છે અને તેનો લાભ ભારતના મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને ઉદ્યોગપતિઓને મળે છે જે દર વર્ષે ભૂટાન જાય છે બરાબર ભૂટાનમાં સૌથી વધારે જે ટુરિસ્ટ છે તે ક્યાંથી જાય છે ભારતથી જાય છે તો જો ભીમ હશે તો ભારતીય લોકોને ત્યાં પર્યટનમાં બહુ ફાયદો થશે બે હજાર વીસમાં યુપીઆઈ દ્વારા ચારસો સત્તાવન બિલિયન યુએસ ડોલરના વાણિજ્ય કરવામાં આવેલું બરાબર લેવડ દેવડ કરવામાં આવેલી જે ભારતના જીડીપીના લગભગ પંદર ટકા જેટલું છે તો જો ઓલરેડી પંદર ટકા જે પેમેન્ટ છે તે માત્ર ને માત્ર ભીમ યુપીઆઈ દ્વારા કરવામાં આવેલું બરાબર બાકીની એપ્લિકેશન તો અલગ છે તો ભીમ યુપીઆઈ જે સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે તેને કેટલો બહોળો પ્રતિસાદ મળ્યો છે ભારતની જનતા દ્વારા બરાબર તો આ તમારે યાદ રાખવાનું કે સિંગાપોર અને ભૂટાનમાં ભીમ એક્સેપ્ટ થાય છે ભીમ પ્લસ ક્યુઆર કોડવાળો ભૂટાન પ્રથમ દેશ છે રૂપે કાર્ડ યોજના શું છે તો રૂપે એ ભારતનું પ્રથમ પ્રકારનું ઘરેલું ડેબિટ અને ક્રેડિટ કાર્ડ નેટવર્ક છે તો આ તમારા એક્સ્ટ્રા નોલેજ માટે છે રૂપે કાર્ડ શું છે એના માટેની કઈ યોજના છે રૂપે કાર્ડ જો કયા કયા દેશોમાં ચાલી શકે તો રૂપે કાર્ડને અપનાવનાર દેશો કયા કયા છે સિંગાપોર ભૂટાન યુ એ ઈ બહેરીન અને સાઉદી અરેબિયા અત્યારે જ આપણે ઓઆઈસી વિશે વાત કરી બરાબર ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોપરેશન તો બહેરીન સાઉદી અરેબિયા અને યુ ત્રણે ત્રણ એવા દેશો છે કે જેની સાથે આપણા સ્ટ્રોંગર દેન ધી સ્ટ્રોંગેસ્ટ સંબંધો હવે આપણા બનતા ગયા છે તો આ તમારો આજનો ટોપિક હતો આઈ હોપ કે તમને બધા જ ટોપિકમાં સમજ પડી છે જો કોઈ પણ ડાઉટ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ થેન્ક યુ